निवृत्त निवृत्ति लक्षण कौन निवृत्ति कोने कहवा चर्चा है प्रवृत्ति कोने कहवा निवृत्ति कोने कहवा अपन मन प्रवृत्त है कारण के अमुक आ कर्तव्य कर्म करवानो छे माटे एनाथी सभान छे पेला कोई कर्तव्य कर्म न होवाने कारणे एना मन में एवी कोई अजंपो कि कोई प्रकार विक्षेप नथी ए माटे परमात संन्यास केवो छे निवृत्ति निवृत्ति लक्षण अर्थात जेना मन में कोई प्रकार विक्षेप नथी ये मणस काम नहीं करते ये तो निवृत्त है एवं नहीं मन में काम विषय कोई विक्षेप नहीं पेलो काम करे एने काम विषय विक्षेप है अने काम विषय विक्षेप नहीं कीदृशम सामान्य अंगीकृत्य तद भाव उच्यते तो आ कर्मयोग जेनु लक्षण प्रवृत्ति है अने परमार्थ संन्यास जेनु लक्षण निवृत्ति है ए वच्चे में कया प्रकार साम्य क्या प्रकार की समानता जो भगवान एम कहे कि संन्यास से ये योग है इधे अपेक्षायाम इदम उच्यते आ प्रकार की अपेक्षा हो तो भगवान पोते जो जवाब आपे बीजी पंक्ति में एवं शंकराचार्य जी कहे अंत थी आचार्य समझावे आग अस्ति परमार्थ संन्यासेन सादृश्यम कर्तृद्वारकम् कर्मयोगस्य यो हि परमार्थ संन्यासे सह त्यक्त सर्वकर्म साधनतया सर्वकर्म तत्फल विषयम् संकल्पम् प्रवृत्ति हेतु काम कारणम् संन्यस्यति अयमपि कर्मयोगी कर्म कुर्वाण एव फल विषयम् संकल्पम् संन्यस्यति इत्येतमर्थं दर्शयन् आह अस्ति परमात संन्यासेन सह सादृश्यं कर्तृद्वारकं कर्मयोगस्य तो आम जो बे वस्तु तद्दन भिन्न भिन्न देखाय छे तो कर्मयोगी अत्यंत प्रवृत्त छे कर्म संन्यासी निवृत्त छे अनाम देखी जुआ जे तो बाहर नी दृष्टि जुआ जे तो बन्ने वच्चे विरोध छे तो परस्पर जे विरुद्ध वस्तु छे एमां बड़ी समानता कई भगवान ने देखाय जे पद भगवान कहे छे के कर्मयोग ने संन्यास एक छे तो शंकराचार्य जवाब आए छे के प्रवृत्ति ना निवृत्ति ना स्तर में समानता छे एटला नहीं पर करता में अर्थात ए योगी में अने संन्यासी में एक समानता होने कारण है ये शू करे छे एमां समानता नहीं पर ए जे छे एमां समानता छे कर्तृद्वारकम सामान्यम तो कर्तृद्वारकम सादृश्यम कर्मयोगस्य कर्मयोगनो जे करता छे एटले योगी जे छे अने संन्यासनो जे करता छे एटले संन्यासी छे એમાં કર્તા કર્તૃ એટલે જે મનુષ્ય કર્મ કરી રહ્યો છે અથવા તો એ જે છે એમાં સાદૃશ્ય છે જો કર્તૃ કર્તાનો અર્થ થાય છે એજન્ટ અથવા તો વિષય કોઈ પણ ક્રિયા થતી હોય કોણ કરે છે એને કર્તા કહેવાય તો સંન્યાસ કોણ છે તો કે કર્તા સંન્યાસનો કર્મ અનુષ્ઠાન કોણ કરે છે કર્મયોગનો કર્તા કહેવાય આમ સંન્યાસી અને કર્મયોગી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં કઈ સાદૃશ્ય છે નહીં કે જે કરે છે એમાં સાદૃશ્ય એ પોતે સમજાવે છે કે કયા પ્રકારનું સામ્ય છે યોહી પરમાર્થ સંન્યાસી તો જો જે પરમાર્થ સંન્યાસી છે વિદ્વત સંન્યાસી છે સહ ત્યક્ત સર્વકર્મ સાધનતયા સર્વકર્મ તત્ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ તો આ જે પરમાર્થ સંન્યાસી છે એ તો બધા સંકલ્પનો ત્યાગ કરે છે ત્યાગ કરતો નહીં ત્યાગ થઈ જ ગયો છે આમ કર્મફળનો સંકલ્પ ક્યારે જન્મે આપણે કંઈક ભોગવવું હોય કંઈક મેળવવું હોય કંઈક સુખ મળવું હોય ત્યારે આપણે કંઈક મેળવવાનો ભોગવવાનો સંકલ્પ જન્મે પણ જેને સુખ કે સલામતીની કોઈ અપેક્ષા ન હોય એને કોઈ કર્મફળનો સંકલ્પ ન જન્મે કર્મનો સંકલ્પ ક્યારે જન્મે જ્યારે કે ધર્મ અધર્મ પુણ્ય પાપ એ પ્રકારનો ખ્યાલ મારા વિશે હોય કે આમ નહીં કરો તો મને પાપ લાગશે આમ કરીશ તો મને પાપ લાગશે કે પુણ્ય થશે આમ કહેતો પુણ્ય પ્રાપ્ત કરવું હોય કે પાપને ટાળવું હોય તો માણસ કર્મનો સંકલ્પ કરે અને કોઈ પ્રકારનું સુખ મેળવવું હોય અને દુઃખને ટાળવું હોય તો માણસ કર્મના ફળનો સંકલ્પ કરે એ કર્મના ફળનો આપણે શું કામ કરીએ સુખી જોઈએ સ્વામી તો સુખી મને કહીએ તો મને કહીએ તો કોઈ સંકલ્પ ના કરે કે ચાલો અમેરિકા જો હિન્દુસ્તાન જો ઓસ્ટ્રેલિયા જો કશે પણ જો કેમ કોણ સંકલ્પ કરે ત્યાં જઈને કશું થતું હોય તો બરાબર છે
આપણે તો અહીંયા આનંદમાં છીએ તો કોણ ત્યાં એવો સંકલ્પ કોણ કરે? અહીં ન ગમતો હોય માણસ સંકલ્પ લાય ત્યાં જવું, આ સ્થિતિમાં ના ગમતો લાય બીજું કશું કરવું, આ ન ગમતો તો લાય બીજું કંઈ લઈ આવું. એના તેથી આ બધા સંકલ્પો ક્યારે જન્મે? વર્તમાન સ્થિતિ જ્યારે અસંતોષ હોય ત્યારે જ હંમેશા આપણે કોઈ એવી સ્થિતિ ઉત્પન્ન કરવા માંગે જેમાં આપણે સંતોષ થવાનો હોય. તો વર્તમાનથી જેને અસંતોષ હોય કે વર્તમાનમાં પોતાની જેને અપૂર્ણતા હોય એ મનુષ્ય જ સંતોષ મેળવવા માટે કે પૂર્ણ બનવા માટે કંઈ ને કંઈ કરવાનો સંકલ્પ કરે, એ સિવાય કોઈ સંકલ્પ ના કરે. જે વર્તમાનમાં આનંદમાં છે એ કશું કરવાનો સંકલ્પ શેનો કરે? કારણ કે સંકલ્પ બધા જન્માતો હોય હંમેશા કોઈ પ્રકારની અપૂર્ણતાની લાગણીમાંથી જન્મે. પેલા પરમાર્થ સંન્યાસીને કોઈ સંકલ્પ નથી, કારણ કે એનામાં અપૂર્ણતા નથી, એટલા માટે. અને તેથી આપોઆપ જ અપૂર્ણતા હોય ત્યાં કર્મનો ને કર્મફળનો સંકલ્પ જતો જ રહે. કર્મ ને કર્મફળનો સંકલ્પ ક્યારે આવે? જ્યાં અપૂર્ણતા હોય ત્યાં જ લોકોનું સ્થાન છે. જેમ ઓપરેશન થિયેટરની અંદર તો બધું બરોબર પેલું સ્ટરીલાઇઝ કર્યું, ત્યાં કોઈ જંતુઓ પ્રવેશ ના કરી શકે, રહી પણ ના શકે. અથવા તો 212 ડિગ્રીએ એમને ગરમ ગરમ આવે વિરાણની અંદર, ત્યારે કોઈ જંતુ ત્યાં એમ ના ટકી શકે. જંતુ ક્યારે ટકે? ભેજ હોય, ઠંડક આવું હોય ત્યારે જંતુ અમુક ટકે, બેક્ટેરિયા વગેરે. પરંતુ પાણીને ઉકાળી ત્યાં બેક્ટેરિયા ન ટકી શકે ને, પાણી ઉકાળીએ કે બેક્ટેરિયા ન ટકી શકે ત્યાં. એટલે દરેક જણને ટકી રહેવા માટે અમુક પ્રકારની પરિસ્થિતિ જોઈએ તો ટકી રહે. તેમ કર્મનો અને કર્મફળનો સંકલ્પ ક્યારે ટકી રહે? જ્યારે અજ્ઞાન હોય, અપૂર્ણતા હોય, અસંતોષ હોય, દુઃખ હોય ત્યારે જ ટકી રહે. એવું ના હોય ત્યારે પેલા સંકલ્પો ના ટકી શકે. અર્થાત સંકલ્પને રહેવા માટે એમને અને એમને ઉત્પન્ન થવા માટે, એમને વૃદ્ધિ થવા માટે જે વસ્તુ વાતાવરણ જોઈએ ને. બીજમાં આપણે કોઈ ધારો કે કોઈ બીજને આપણે રેતીની અંદર વાવીએ તો કોઈ દિવસ ના એમાંથી અંકુર ફૂટે. બીજને પણ એમાંથી અંકુર ફૂટવા માટે કોઈ યોગ્ય વાતાવરણ જોઈએ. માટે ને માટી ખાતર પાણી આપો તો બીજ કેવું અંકુરમાંથી ફૂલે ફાલે. તેમ આપણા બધા સંકલ્પ ફૂલે ને ફાલે ક્યારે? એને જ્યારે માટી ખાતર મળતું હોય, અજ્ઞાનનું ખાતર મળે, વાસનાની બધી માટી બધું મળતું હોય, અને ત્યારે અજ્ઞાનની માટી ને વાસનાઓનું ખાતર વગેરે વગેરે મળે, ત્યારે પેલા આ સંકલ્પ બધા ફૂલે ને ફાલે અને એમાંથી પ્રવૃત્તિ જન્મતી હોય. પણ એવું કશું પેલા ન હોય એટલે એનું મન કેવું થઈ ગયું? પેલા રણભૂમિ જેવું થઈ ગયું આ સંકલ્પ માટે. અંતેથી ત્યાં સંકલ્પો ટકી જ ના શકે, એ સંકલ્પ ઉત્પન્ન પણ ન થાય. યો હિ પરમાર્થ સંન્યાસી સહ ત્યક્ત સર્વકર્મ સાધનતયા સર્વકર્મ તત્ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ. તો સર્વકર્મ અને એનું ફળ, ત્યક્ત સર્વકર્મ સાધનતયા, એ કેવી રીતે ત્યાગ કરે છે? તો એને સર્વકર્મનો ત્યાગ કર્યો એમ કરીને. ખરેખર સંન્યાસી જ્યારે કર્મનો ત્યાગ કરતો હોય ત્યારે કર્મનો ત્યાગ એટલો અગત્યનો નથી જેટલો કર્મના સંકલ્પનો ત્યાગ છે. કર્મનો ત્યાગ તો કરી દીધો આપણે, અને મનમાં અનેક સંકલ્પ વિકલ્પ રહી ગયા હોય તો એ સંકલ્પ વિકલ્પને અભિવ્યક્ત થવા માટે કંઈક સાધન જ ના રહે. જ્યાં સુધી મનમાં સંકલ્પ હોય, ભોગેચ્છા હોય, ત્યાં સુધી એને કંઈક વાંચા મળે એ પ્રકારનું કર્મ થવું જોઈએ. નહીં તો પેલા અંદર અંદર ગૂંગળાયા કરે, પછી અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન કરે. તો સંન્યાસીએ જ્યારે સર્વકર્મનો ત્યાગ કર્યો તો એનું કારણ એક જ છે કે કર્મ ઉત્પન્ન કરનારા સંકલ્પો છે એ એનામાં રહ્યા નથી. ત્યક્ત સર્વકર્મ સાધનતયા સર્વકર્મ તત્ફળ વિષયમ સંકલ્પમ, કર્મનો સંકલ્પ અને કર્મના ફળનો સંકલ્પ, એ શું જન્મ આવે છે? પ્રવૃત્તિ હેતુ કામ કારણમ. મનમાં સંકલ્પ હોય કે મારે પૂર્ણ બનવું છે, આવો સંકલ્પ જન્મે. આવો સંકલ્પ હોય તો પછી એમાંથી અમુક પ્રકારની ઈચ્છા જન્મે કે ચાલો ત્યારે આમ કરું તો હું બનીશ પૂર્ણ. એટલે જે પેલો સંકલ્પ સામાન્ય છે એ એક વિશેષ ઈચ્છાનું રૂપ પ્રાપ્ત કરે એમ, અને પછી એમાંથી કર્મ જન્મે. કે બરોબર ગમતું નથી એવું એક જણ, એટલે કંઈક કરવું છે, આમ બોર થઈ ગયો, કંટાળી ગયો, ચાલો એટલે કંઈક કરીએ. એટલે કંટાળામાંથી મુક્ત થવાનો એક સંકલ્પ જન્મે. લાવો તારે ટીવી ચલાવીએ, એ પછી એમાંથી કર્મ, એમાંથી ઈચ્છા જન્મે કે ટેલિવિઝન જોવું. લાવો તારે કોઈને ફોન કરો વગેરે, કંઈ પણ સંકલ્પ જન્મતો હોય તો એમાંથી પછી આવી ઈચ્છા જન્મે. ઈચ્છાના પરિણામે પછી કર્મ જન્મે. આપણા ઘરમાં ટીવી ના તો કોઈને ઘરે જઈએ ખરા કે કેમ શું કરે છે આજે કયું છે શો વગેરે, ત્યાં પણ જઈએ તો એમાંથી અમુક પ્રકારની પ્રવૃત્તિ પણ જન્મે વગેરે. તો ટૂંકમાં પ્રવૃત્તિ હેતુ, બધી પ્રવૃત્તિનો હેતુ કયો છે? દરેક પ્રવૃત્તિ જન્મે છે કામમાંથી. કામ એટલે કે ઈચ્છાઓમાંથી, અને ઈચ્છા શેમાંથી જન્મે છે? સંકલ્પમાંથી જન્મે છે. આ પ્રકારની એમના શબ્દોનો ઉપયોગ આ રીતે થાય છે. પહેલાં સંકલ્પ, એમાંથી કામ, એમાંથી કર્મ. સંકલ્પ શેમાંથી જન્મ્યો? અપૂર્ણતામાંથી જન્મ્યો. અપૂર્ણતા શેમાંથી જન્મી?
अज्ञान में जन्मे तो आत्मा पूर्णता ज्ञान न होने कारण अपूर्णता लागणी एम पूर्ण बनवा संकल्प एम एवं एवं कामना जन्मे जे वस्तु मैं पूर्ण बना सके मैं अपेक्षा हो पी प्रवृत्ति जन्मे कामना ने पूरी करने फल जन्मे ये कर्म परिणाम आ प्रकार एक चक्र चालत हो सर्व प्रवृत्ति हेतु काम कारण संन्यस्यति एटला माटे आ परमार्थ संन्यासी सर्व निवृत्त है कारण के एने प्रवृत्त करना जो परिबल है गैरहाजर है कई वस्तु आप प्रवृत्त करे काम कार्यते ही अवश्य कर्म सर्व प्रकृति जे गुण ही अपना सत्व रजस तमो गुण जे प्रकृति ना अनेक प्रकार की कामनाओं जन्मे ये मणस इच्छा विरुद्ध प्रवृत्त राखती हो अपने न करव हो तो आ कामना अपने करती हो परंतु ये प्रकार की कामना न होने कारण आ मनुष्य को कोई प्रकार परवशता नहीं कोई प्रकार कम्पलिशन नहीं कोई प्रकार की परतंत्रता नहीं इतने अपने कहे कि मनुष्य केवे निवृत्त है अयम अपि कर्मयोगी कर्म कुर्वाण है तो भी कर्मयोगी मैं संन्यासी में शू सामनता है अयम अपि कर्मयोगी आ कर्मयोगी कर्म कुर्वाण है एने की कर्म त्याग नहीं करो एने कर्म त्याग करो नहीं कारण हजी एना कामना हे एना पे कर्म संकल्प कारण हजी एना जात मार कर्म करव जो आम करीश तो पुण्य थे आम करीश तो पाप लगते आ प्रकार कर्तृत्व बुद्धि ये प्रकार संकल्प होने कारण कर्म नो त्याग थत नहीं तो कर्मयोग त्याग करो कर्म फल आसक्ति त्याग करो बस जो फल आ भगवान प्रसाद तरीके स्वीकार त्याग करो कर्मयोगी कर्म कुर्वाण फल विषय संकल्प संन्यस्यति जरे योगी फल माटे नो संकल्प फल नी तृष्णा फल ने माटे अजंपो शू थशे केवुं थशे केवुं नहीं थाय आ जातनो अजंपो जे छे अथवा मने जे जोईए छे मळशे के नहीं मळे अगत्यनी वस्तु ए छे कि दरेक कर्मथी आपणे व्यक्तिगत कंईक अपेक्षा राखता होईए ए अपेक्षा पूरी थशे के नहीं ए प्रकारनो अजंपो मनमां रही जतो होय ए मनो विक्षेप करतो होय छे ए प्रकारना संकल्पनो एने त्याग कर्यो छे ई दृष्टिए बंने में कई असमानता है पहला बधु बहु छोड़ी दीधु बधु छोड़ी दू आने जरा छोड़ू पर कई छोड़ू एली समानता है इति एतमर्थम दर्शयन् नाह आ वस्तु भगवान आ श्लोक ने बीजी पंक्ति में बतावे एवं शंकराचार्य जी कहे शंकराचार्य जी कहे कि भगवान आ विचार आ श्लोक ने बीजी पंक्ति में रजू करे ऐसे भाष्य में नहीं यस्मात् असन्यस्त संकल्पः असन्यस्तः अपरित्यक्तः फल विषय संकल्पः अभिसंदेहे येन सह असन्यस्त संकल्पः कश्चन कश्चिदपि कर्मी योगी समाधानवान भवति न संभवति इत्यर्थः फलसंकल्पस्य चित्तविक्षेप हेतुत्वात् नह्य संन्यस्त संकल्पः योगी भवति कश्चन ए पंक्ति समझावे छे कि नहीं एटले यस्मात् कारण के असन्यस्त संकल्पः जेने संकल्पनो संन्यास नहीं करने के असन्यस्त संकल्पः असन्यस्तः अपरित्यक्तः संकल्पः फल विषय संकल्पः अभिसंदेहि येन सह असन्यस्त संकल्पः भगवान शब्द वापरे छे असन्यस्त संकल्पः शंकराचार्य समझावे छे के फलना विषय नो संकल्प कर्म फल तृष्णारूपी संकल्प है इन त्याग न करे होने असन्यस्त संकल्प कहते संन्यस्त संकल्प कोने कहवाय के जेने संकल्प ने संन्यास के त्याग करे होने एवं संकल्प त्याग न करे शू कह असन्यस्त संकल्प है अब कर्मयोगी कया प्रकार संकल्प नो त्याग करी सके तो कर्मना संकल्प नो त्याग न करी सके मैं त्याग करे कर्म फल संकल्प नो अर्थात कर्म फल तृष्णा है
એનો ત્યાગ કરી શકે. કર્મફળ નો ત્યાગ ની આવશ્યકતા નથી, કર્મફળ ની તૃષ્ણા નો ત્યાગ કરી શકે. એટલા પ્રમાણ એવો સંકલ્પ નો પણ જેને ત્યાગ ન કર્યો હોય, કેમ? ફળ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાદ. કોઈ પણ પ્રકારનો સંકલ્પ મનમાં હોય તો મેરા ચિત્તમાં વિક્ષેપ જન્માનો. કોઈ પણ સંકલ્પ હોય, અમુક બને, અમુક થાય, અમુક કરું, એવું કઈ પણ એવો મનમાં વિચાર આવે, પછી એ અમને કોર્યા જ કરો. કંઈ ને કંઈ એકવાર નિશ્ચય થયો કે મારે ફલાણી વસ્તુ કરવી છે, ફલાણી જગ્યાએ જવું છે, સ્વામી હવે પશુપતિનાથ જેવું ધારો કે મનમાં જન્મ્યું, પછી હંમેશા વારંવાર વિચાર આવ્યા જ કરે. કોઈ જઈ આવે, હો પશુપતિમાં તમે તો નેપાળ જઈ આવ્યા, હો તમે યાત્રાએ જવાના છો, વારંવાર કોઈ પણ સંજોગ આવે એને કશું લાગતું વળગતું હોય તોય પણ આપણા મનમાં એનો વિચાર આવ્યા જ કરે. એટલે એકવાર મનમાં સંકલ્પ જન્મ્યો એટલે એ સંકલ્પ આપણા મનમાં કોઈ ને કોઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરવાનો છે. આવો સંકલ્પ ન હોય તો વિક્ષેપ ન જન્મે. અર્થાત ફળ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાત. હંમેશા કોઈ પણ પ્રકારનો સંકલ્પ આપણા મનમાં, આપણા ચિત્તમાં વિક્ષેપ જન્માવતો હોવાના કારણે એવો વિક્ષેપ જેના મનમાં છે, માણસ યોગી ન હોય. યોગી કોને કહેવાય? જેનું ચિત્ત એકાગ્ર હોય, અર્થાત જેનું ચિત્ત વિક્ષેપથી રહિત હોય એને યોગી કહેવામાં આવે. અને આ કર્મયોગીને કેમ યોગી કહીએ છીએ? કારણ કે આટલે અંશે એનું ચિત્ત વિક્ષેપથી રહિત છે. જો ચિત્તમાં વિચારો આવે એનો વાંધો નથી, વિચારો હોય એનો વાંધો, પણ વિક્ષેપને પ્રશ્ન છે. વિચાર આપણા મનમાં આવતો હોય એ કે આપણે નડતર રૂપ નથી, પરંતુ ચિત્તમાં સંઘર્ષ થતો હોય, વિક્ષેપ થતો હોય, મન બીજે જતું રહેતું હોય, મનમાં ચિંતા થતી હોય, મનમાં ભય થતો હોય, આ વસ્તુ હંમેશા આપણા ધ્યાનમાં કે કોઈ પણ કાર્યમાં વિક્ષેપરૂપ છે. આપણું મન વિચારી શકતું હોય અને વિચાર કરતું હોય એથી આપણા કામમાં કે આપણે જે કરવા ઈચ્છીએ છીએ એમાં કંઈ વિઘ્ન નથી આવતો. આપણે અભ્યાસ કરવો હોય, સાંભળવું હોય, કંઈ પણ કરવો તો વિચાર તો કરવો જ પડે ને મને. એટલે મનમાં વિચાર જન્મે છે એમાં કંઈ ખોટું નથી, પરંતુ મનમાં વિક્ષેપ જન્મે છે. મન આપણે ઈચ્છીએ ત્યાં તે વિચાર નથી કરતું, પણ એને ફાવે વિચાર કરતું હોય, હું ઈચ્છે ત્યાં આગળ કેન્દ્રિત ન થયું હોય પણ બીજે જતું રહેતું હોય, આ પ્રકારનું હોય એ મન કેવું છે? વિક્ષિપ્ત મન કહેવાય. મૂળ હ વિક્ષિપ્ત હ, હવે ચિત્તની બધી ભૂમિ કહેવામાં આવી છે. તો આ વિક્ષિપ્ત, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂળ, એકાગ્ર અને નિરુદ્ધ આ પાંચ મનની અવસ્થાઓ કહે છે યોગશાસ્ત્રમાં. એક તો ક્ષિપ્ત અર્થાત હંમેશા બહારના વિષયમાં જ રખડ્યા કરતો નામ ક્ષિપ્ત. વિક્ષિપ્ત અર્થાત ક્યારેક બહારના વિષયમાં રખડતું હોય અને ક્યારેક આત્મચિંતન પણ કરતો નામ વિક્ષિપ્ત. મૂળ અર્થાત હંમેશા પ્રમાદ નિદ્રા આળસની અંદર જ હોય એનું નામ મૂળ. તમો ગુણ એકાગ્ર અર્થાત આપણે જેનું ધ્યાન કરવું હોય એમાં એકાગ્ર હોય. નિરુદ્ધ અર્થાત એ ધ્યાનના પ્રયત્ન વગર જ એની અંદર સ્થિત નિષ્ઠ હોય. આવી પાંચ અવસ્થાઓ યોગશાસ્ત્રમાં કહી છે. તો વિક્ષિપ્તનો અર્થ ક્યારેક આનું ચિંતન કરે અને ક્યારેક પેલાનું. ક્ષિપ્ત અર્થાત દુર્યોધન થતો એનું જ ચિંતન કર્યા કરતો હોય. અને એકાગ્ર એટલે યુધિષ્ઠિરનું, અમે ધર્મનું જ ચિંતન હોય. વિક્ષિપ્ત એટલે અર્જુનનું, ક્યારેક પેલાનું થાય, ક્યારેક આનું પણ થાય, આવું વિક્ષિપ્ત. તો જેટલા મનમાં સંકલ્પ હોય, જેટલી મનમાં ઈચ્છાઓ હોય, એટલા મનમાં વિક્ષેપ થવાની શક્યતા વધારે, એટલો આપણા ચિત્તમાં એકાગ્રતા આવવાની શક્યતા ઓછી, એટલે આ મનુષ્ય યોગી ન થઈ શકે. ભગવાન યોગી એને જ કહેવાય જેના મનમાં ચિત્તના એને સંકલ્પ હોતા નથી. અને આ કર્મયોગીમાં પણ અમુક અંશે ચિત્તના સંકલ્પનો અભાવ હોવાના કારણે એને યોગી એકમ અર્થમાં કહેવામાં આવે છે. ખરો યોગી તો એ છે એને કોઈ સંકલ્પ નથી. કર્મયોગી એવું મોટો યોગી નથી, પણ આ ફળના વિશેનો સંકલ્પ નથી, બસ એટલે અંશે એ યોગી છે. એટલે જ કહ્યું કે યહ અસંન્યસ્ત સંકલ્પ કશ્ચન કશ્ચિદપિ યોગી ન ભવતિ. યોગી એટલે સમાધાનવાન. સમાધાન એટલે જેનું ચિત્ત સમાહિત છે, એકાગ્ર છે, એવી એકાગ્રતા ન આવી શકે જેણે આ પ્રકારના ફળના સંકલ્પનો ત્યાગ નથી કર્યો. એ ચિત્તની એકાગ્રતાની ભગવાન આપણને પ્રક્રિયા સમજાવે છે. ચિત્તને એકાગ્ર કરવું હોય તો ચિત્તને વિક્ષિપ્ત કરનારા જે પરિબળો છે એનો ત્યાગ કરીએ તો ચિત્ત એકાગ્ર બની શકે. તો પહેલું કયું પરિબળ છે ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારું? કર્મના ફળની આસક્તિ, એ વિક્ષેપ ઉત્પન્ન કરે છે. બીજું કયું છે? કર્મની કર્તવ્યની આસક્તિ. તો ધીમે ધીમે જેટલું એ છૂટે એટલા પ્રમાણમાં ચિત્તનો વિક્ષેપ છૂટે,
એટલા આપણે આપણે જપ કે ધ્યાન કરવા બેઠા હોય તોય પણ મનની અંદર આ પેલું કરવાનું બાકી રહ્યું, પેલું કરવાનું એવું થાય તો આપણું મન નથી રહે શાંત રહેતું. ભલે ને આપણે કઈ ભોગે જ ના હોય તો એ કર્મનો પણ સંકલ્પ હોય, જો પેલું રહી ગયું પેલું રહી ગયું, અથવા આપણે પાઠ કરવાનો 75 માળા કરવાની ઉતારો કે એટલે એવું બધું લઈને બેઠા હોઈએ 45 હોય અને તોય પણ શું થાય, તોય પણ કેટલી થઈ ઘણી જાત જાતનું કરતા હોઈએ. અને એટલા માટે એ રીતે પણ મનમાં વિક્ષેપ રહેતો હોય છે. એટલે પછી કશું સંકલ્પ ના કરો એવું નથી, તો કશું ના કરે માણસ. પછી હું તો કઈ સંકલ્પ જ નથી કર્યું, એટલે 5 કર્યું છે, એક દાડો કર્યું, એવું એ બધું પણ ના ચાલે. એટલે હંમેશા વિવેક તો જોઈએ છે આપણે, પણ ભાવા છે કે બહુ બધા કર્મની અજંપો હોય તોય પણ મન શાંત ના રહે. પેલું રહી ગયું બધા બહુ પાઠો કરતા હોઈએ તો એક આનો પાઠ પેલાનો પાઠ, અને સમય મર્યાદિત હોય, સમય 2-4 તો વાંધો નહીં, પણ 45 સમય હોય અને એટલામાં આટલું પૂરું કરવાનું હોય એટલે હંમેશા ચિંતા વિક્ષેપ તો રહે જ કે વાત ક્યારે થશે, પૂરું થશે, થઈ થાય વગેરે. એટલે જો કર્તવ્યનો પણ એક વિક્ષેપ છે ને અંતેથી, એ હોય તો આપણે શાંતિ મનમાં રહેતી નથી. ચલો કર્મના ફળનો તો વિક્ષેપ ન હોય, એ ઘણી વાર હોય, કોઈ માધુ સાધુ થયું ને આપણે હનુમાન ચાલીસા કરતો તો એ પણ વિક્ષેપ રહે, ક્યાંને કેમ થશે, કેમ નહીં થાય, સાધુ થશે કે નહીં વગેરે વગેરે. એમનું હનુમાન ચાલીસા કરતા હોય એ તો વાંધો નહીં, તો પછી હનુમાન ચાલીસાનો ફળની કોઈ અપેક્ષા ન હોવાને કારણે એ પ્રકારનો વિક્ષેપ તો નથી. પણ કોઈ માધુ થયું હોય ને આપણે એ કરતા હોઈએ તો એના ફળનો પણ વિક્ષેપ રહે કે કેવું થશે, કેવું નહીં થાય વગેરે વગેરે. આ તો આપણે જોઈએ છીએ, આપણા અનુભવનો વિષય છે ને, કે કોઈ ફળની ઈચ્છા રાખી હોય તોય મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે, અને કર્મ કરવાનું પણ આમ કર્તવ્ય હોય કે આ તો કરવું જ જોઈએ અને તોય પણ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે. એટલા માટે કરવાનું છોડી દેવાથી વિક્ષેપ નહીં થાય એવું નથી, પણ આ તો આ વિક્ષેપ કેમ ઉત્પન્ન થાય એ સમજીએ તો ધીમે ધીમે વિક્ષેપમાંથી આપણે મુક્ત થઈ શકીએ. માટે વિક્ષેપની પ્રક્રિયાની આ ચર્ચા છે. ભગવાન ધ્યાન યોગમાં પણ મુખ્યત્વે બહુ ભગવાનનો આખો જે અભિગમ એક બહુ સુંદર પ્રકારનો છે. મનને મારી મછલીને એકાગ્ર કરવું એના કરતાં મનને જે વિક્ષેપ કરે છે એ વસ્તુમાંથી મનને છોડાવીએ તો મન શાંત થાય. નહીં તો શું થાય છે કે આપણે પાણી રેડ રેડ કરીએ પેલા દૂધની અંદર પણ ઉભરાવે જ કરે, પેલો અગ્ની નીચેનો ગેસ બંધ કરીએ તો બરોબર છે. ઘણી વાર એવું થતું હોય ને કે ખબર ના હોય તો ગેસ ચાલુ જ હોય. આપણે શું કહીએ, ગેસ ચાલુ રહે અને પાણી રેડીને ઉભરાવે, શાંત કર્યા કરે વળી પાછું ઉભરાવે, વળી પછી પાણી રેડ્યું, આપણે એવી પ્રવૃત્તિ છે. પણ ગેસ જ બંધ કરીએ તો પછી દૂધને ઉભરાવાનું કારણ ના રહે, તો દૂધ પોતે શાંત થઈ જાય કે દૂધને ઉભરાવાનો શોખ નથી. દૂધનો સ્વભાવ નથી કે ઉભરો આવે, ઉભરો આવવો એ દૂધને માટે સ્વાભાવિક, અસ્વાભાવિક વસ્તુ છે. તે મનમાં ઉભરો આવે છે પણ અસ્વાભાવિક છે. મન જો કંઈ નીચેનો અગ્નિ ના હોય તો એટલે કર્મ ફળનો સંકલ્પ અગ્નિ સમાન છે, ફળનો સંકલ્પ પણ અગ્નિ સમાન હોવાના કારણે એમાં વિક્ષેપનો ઉભરો આવ્યા કરતા હોય છે ને. એટલે યોગી લોકો શું કરે, એને ગમે તેમ યુક્તિ કરીને શાંત કરી દે, પણ પેલું કારણ રહી ગયું હોય તો પછી નવા નવા વિક્ષેપો આવ્યા કરતા હોય છે. એટલે યોગશાસ્ત્ર કે એવું તો નથી, પણ એવું માણસો કરતા હોય છે. એટલે મૂળ જે કારણ છે એને સમજ્યા વગર જ જ્યારે આપણે માત્ર સિમ્પટમ પેલું ચિહ્ન હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે મૂળ કારણ જો અંદર જ રહી જાય. જોકે ભગવાન પોતે જ આ વસ્તુ બના જતા બતાવે છે 4th શ્લોકની અંદર, પણ એનો એક અહીંયા ઉલ્લેખ આવ્યો કે કેવી રીતે યોગી અર્થાત જેના મનમાં આવા સંકલ્પ નથી, કારણ વિક્ષેપ નથી, એનું નામ યોગી. વિક્ષેપ નથી ક્યારે, જ્યારે મનમાં સંકલ્પ નથી. સંકલ્પ કેમ નથી, કર્મફળની ચિંતા નથી કે કર્તવ્યની પણ ચિંતા ના હોય. તો યોગી કર્મયોગી એવો અડધો યોગી છે જેને કર્મફળનો સંકલ્પ નથી એ દ્રષ્ટિએ. અંતેથી આ તો ભગવાને તો કહ્યું કે જે સંકલ્પનો ત્યાગ નથી કરતો એ યોગી નથી થતો, એનો અર્થ કે સંકલ્પનો ત્યાગ કરે યોગી થાય. પેલો વ્યતિરેક અને અન્વય ભગવાને વ્યતિરેક કહ્યો, નહીં અસંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન, જેને સંકલ્પનો ત્યાગ નથી કર્યો યોગી ના બને. એનો શું થયો, સંકલ્પનો ત્યાગ કરે એ શંકરાચાર્ય કહે છે. કે નહીંતર આમ પેલો અધૂરો રહી જાય કે પણ યોગી કોણ બને તો પછી, એટલે એ પણ સમજાવે છે. તસ્માત યઃ કશ્ચન કર્મી સહ સંન્યસ્ત ફલ સંકલ્પો ભવેત્ સ યોગી સમાધાનવાન અવિક્ષિપ્ત ચિત્તો ભવેત્. ચિત્ત વિક્ષેપ હેતોઃ
फलसंकल्पस्य सन्यस्तत्वात् इत्यभिप्रायः। तो इन ये वस्तु हमें बिजी रहते कैसे, तस्मात् यह कश्चन है, जे कोई हो कर्मी, जे कोई कर्म करना हो अर्थे योगनी भावना से सह संयस्त फल संकल्प हो। तो आज कर्मयोगी मुख्य व्याख्या है कि जेने कर्मना फलनो संकल्प नमच कर्मयोगी अनाश्रित कर्म फलम, आम कर्म फल तृष्णा वगैरह जे कर्म करते हो इन्हें ज योगी कही सकता है। अने जे कर्मयोगी जे संयस्त फल संकल्प होवेत, जे कोई कर्म जे कोई कर्म करना मनुष्य फलना संकल्प थी रहित रहे सहयोगी भवती। एने कयो कर्म करना योगी बने, कर्म करना जारे कर्मना फलना संकल्पनो त्याग करे त्यारे योगी बने, अने कर्मना संकल्प त्याग करे त्यारे तो सन्यासी बनी जाए। तो पहला कर्मना फलना संकल्पनो त्याग अर्थात कर्मनु फल अमुक ज आवु जोईए के के प्रकारनो आवशे, ए प्रकारनो अजंपो छे के प्रकारनी जे तृष्णा छे एनो त्याग कर्यो होय ए योगी एटले के समाधानवान भव, समाधानवान भवती अविक्षिप्त चित्तो भवे। अंते थी ए समाधान मान अर्थात एकाग्र चित्त वाळो बने, अर्थात अविक्षिप्त चित्त है जेना चित्तमां विक्षेप नथी एवो ए योगी बने। कोई पण कर्म करनार मनुष्य आम फळना विषयना संकल्पनो जो त्याग करे तो ए योगी बने। केम फल संकल्पस्य चित्त विक्षेप हेतु हो फल संकल्पस्य संन्यस्तत्वादि अभिप्राय है, कारण कि चित्तमां विक्षेप जन्मावनारो जे कर्म फळनो संकल्प छे इनो त्याग करे होने कारण आ कर्मी पण योगी बने। अंतो आगे जे कहू छे एज अहीं शंकराचार्य जी पाछळ कहे छे एवं परमार्थ संन्यास कर्मयोगयोः कर्तृद्वारकं संन्यास सामान्यमपेक्ष्य यम संन्यासमिति प्राहुः योगं तं विद्धि पांडव इति कर्मयोगस्य स्तुत्यर्थं संन्यासत्वं उक्तम्। एवं आर्यते परमात संन्यास कर्मयोगयोः कर्तुद्वारकं सामान्यं कसन्यास सामान्यं अपेक्ष्य, आम जे परमात संन्यासी छे अने कर्मयोगी आम बन्ने बाहर थी जोवा जाइए तो परस्पर विरुद्ध लक्षण छे, एक निवृत्त लक्षण छे, एक निवृत्तिनु लक्षण छे, प्रवृत्ति अभियानु लक्षण छे, एम एमनी बहारनी चेष्टामां विरोध दिखाता होवा छतां पण एमना एमनी मननी जे स्थिति छे એમાં જે સાદૃશ્ય કે સામાન્યતા સામ્ય છે એ દ્રષ્ટિએ કર્તૃદ્વારકમ સંન્યાસ સામાન્ય અપેક્ષા, કે બંને સંન્યાસી છે, એક તો પૂરેપૂરો સંન્યાસી છે અને બીજો પ્રારંભિક સંન્યાસી છે, પણ બંનેમાં આ પ્રકારનો સંન્યાસ હોવાને કારણે એ દ્રષ્ટિએ ભગવાન કહે છે કે કર્મયોગી પણ સંન્યાસી છે। એટલે ભગવાન કહ્યું યસ યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ, હે પાંડવ જેને સંન્યાસ કહે છે એ જ આ યોગ છે એ તું જાણ, એથી કર્મયોગસ્ય સ્તુત્યર્થમ, એવું નથી કે યોગ પૂરેપૂરા અર્થમાં સંન્યાસ છે પણ કર્મયોગની સ્તુતિ કરવા માટે સંન્યાસત્વ મુક્તમ, અંતેથી કર્મયોગને સંન્યાસની કક્ષા સુધી એ ભગવાન એની એ પ્રકારની પ્રશંસા કરે છે, એટલા માટે કે કર્મયોગ એ સંન્યાસનું સાધન છે। તો કોઈને એમ થાય કે આ તો બહુ સારી વાત કરી, જો પરમાર્થ સંન્યાસ ને કર્મયોગ એક જ હોય તો પછી કર્મનો ત્યાગ કરવાની આવશ્યકતા છે જ નહીં, કર્મ કરતા કરતા જો સંન્યાસ આપોઆપ થવાનો હોય તો કર્મના ત્યાગની આવશ્યકતા નથી, તો બહુ સારું, તો આખી જિંદગી કર્મ કર્યા જ કરવું જોઈએ। આપે તો કહ્યું કે યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ, જેને સંન્યાસ કહે છે એને તું યોગ જાણ, અંતેથી એવું આપ કોઈકને લાગે કે કર્મનો ત્યાગ કરવાની આવશ્યકતા છે જ નહીં, કારણ કે જે કર્મયોગ છે એ જ સંન્યાસ છે, અંતો પછી કર્મનો ત્યાગ કરવાની આવશ્યકતા નથી એમ કોઈને લાગે, અંતો પછી એ વસ્તુ સમજાવે છે હવે શંકરાચાર્યજી। ત્રીજો શ્લોક છે, શ્લોકની વ્યાખ્યા કરતા પહેલા આ ત્રીજા શ્લોકમાં શું તાત્પર્ય એ સમજાવે છે। ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ
कर्मयोगः बहिरंगं साधनम् इति तं संन्यासत्वेन स्तुत्वा अधुना कर्मयोगस्य ध्यानयोगसाधनत्वं दर्शयति। शंकराचार्य जी कहते हैं कि पहला बे श्लोक से कर्मयोग की स्तुति से इमने मुख्य अर्थ में लेवाना नहीं, नहीं तो कोई दिवस कर्म नो त्याग करो ना प्रसंग आवे ज नहीं। कर्म जो संन्यास हो तो भी कर्मयोग नो त्याग करो ना प्रसंग आवे ज नहीं। पर भगवान त्रीजा श्लोक में तरत कहे कि कर्म नो त्याग अमुक कहते थवो जोइए, एज बतावे छे कि पहला बे श्लोक छे कर्म नी स्तुति माने छे परंतु मुख्य अर्थ में नहीं। इलेके ध्यान योगस्य फल निरपेक्ष है कर्मयोग है बहिरंगम साधनम। फल निरपेक्ष है कर्मयोग है, फल नहीं जम अपेक्षा के आसक्ति नहीं। ये प्रकार जो कर्मयोग नित्य नियमित कर्म अनुष्ठान से ये ध्यान योगस्य बहिरंगम साधनम। कारण क्या छठा दिन विशेष हो जाए ध्यान योग, तो भगवान मुख्यत्व ही ध्यान योग की बात करवा मांगे छे। छता भगवान कहवा मांगे छे के फळनी आसक्ति वगर कर्म आवेलू जे कर्म छे कर्तव्य कर्म ए प्रकारनो कर्मयोग ए ध्यान योग नी तैयारी रूप होन माडे। ए ध्यान योग नु बहिरंग साधन अर्थात बहारनु साधन छे। इति तं संन्यासत्वेन स्तुत्वा बे श्लोक मां कर्मयोग नी स्तुति एटला माडे करवामां आवी के आ कर्मयोग संन्यास एटले पेला ध्यान योग नु साधन छे। आम ध्यान योग ने प्राप्त करवानो होवा माडे कर्मयोग पण श्रेष्ठ तो कहवाय, कर्मयोग पण उत्तम कहवाय। उदारा सर्व एवं पछी तो आर्त हो जिज्ञासु हो अर्थार्थ हो बधाय श्रेष्ठ ज छे। ज्ञानित्वात्मैव मे मतम, पण अज्ञानी तुम्हारो आत्मा छे। कौन बोले छे कि भले आर्त भक्त हो क्यारे के अर्थार्थी बनशे, भले अर्थार्थी भक्त हो क्यारे जिज्ञासु बनशे, भले जिज्ञासु हो क्यारे ज्ञान ज्ञानी बनशे, एम मानीने ए बधाय श्रेष्ठ ज छे। એમ ન માની લો કે આપણે આર્ત ભક્ત બન્યા એટલે આપણું કામ પૂરું થયું, નહીં નહીં નહીં। જ્ઞાની એટલે કે જ્ઞાનીત્વાત્મૈવમેવતમ, આ જ્યારે જ્ઞાની બને ત્યારે જ એ ભક્તિની એની એની પરિસમાપ્તિ થઈ કહેવાય। અને તે રીતે ભલે કર્મયોગની સ્તુતિ કરી આ બે શ્લોકોની અંદર, પણ એમ ન માની લો કે બસ એટલું જ છે, તો કે નહીં નહીં, કર્મયોગથી જે સિદ્ધ કરવાનું છે એ આપણે જાણવું જોઈએ। ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ બહિરંગમ સાધન ઇતિ ઇતિ એટલે એ હેતુથી तम संन्यासत्वेन स्तुत्वा। अब ऐसे श्लोक में कर्मयोग ने संन्यास कहने की स्तुति करी कि कर्मयोग ध्यान योग नु बहिरंग साधन छे। अधुना कर्मयोगस्य ध्यान योग साधनत्वं दर्शयति। हवे कैसे कि कर्मयोग ध्यान योग नु साधन छे, त्रीजा श्लोक में ए बतावे छे। तो पहला बे श्लोक में हूँ कहू न तो त्रीजा श्लोक में स्पष्ट रीते कहे कि कर्मयोग ध्यान योग नु साधन छे। पहला बे श्लोक में ए वस्तु नो उल्लेख निर्देश करवामां आव्यो के आ कर्मयोग ध्यान योग नु साधन छे, एवो निर्देश पहला बे श्लोक में कई रीते करवामां आव्यो। कर्मयोग नी संन्यास रूपे स्तुति करीने ए कर्मयोग ने एम उत्तम बतावीने ए कर्मयोग ने ए ध्यान योग नु साधन छे एम आड़खतरी रीते कहेवामां आव्यो ए स्तुति द्वारा। अने त्रीजा श्लोक में स्पष्टतानी भगवान कहे छे के कर्मयोग ए ध्यान योग नु साधन छे। कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। आरु वृक्षो मुनेः योगम, योगम आरु वृक्षो मुनेः कर्म कारणमुच्यते। योगम आरु वृक्षो अर्थात योगमा आरुढ़ना अथवा इच्छना जे मुनि छे, योगमा एटले के ध्यान योगमा आरुढ़ थवा इच्छना अर्थात ध्यान योग माटे नी योग्यता प्राप्त करवा माटे जे मुनि एटले कर्मयोगी छे एने माटे कर्म साधन उच्चते। ए कर्म आ ध्यान योग माटे नु साधन छे, अर्थात जे ध्यान योग माटे तैयार थवा मांगतो होय एने माटे नु साधन कयु छे कर्म। योगारूढस्य तस्य, ए मनुष्य जारे योग मां आरूढ़ थई गयो त्यारे शुं
समह कारण मुच्छते इन्हीं वाटे हमें कर्म इले एक बार कर्मना कर्मना अनुष्ठान दी आम ध्यान योग में ये ध्यानों का आरूढ़ थे गो पची कर्म इन माटे योग्य साधन नथी समह अर्थात पची कर्म त्याग इन माटे साधन छे। भगवान स्पष्टता दी कहे कि एक समय जरा आवे तरह कर्मों त्याग थव जो ज्यां सुधी मनुष्य ध्यान में आरूढ़ नहीं त्या सुधी कर्म एने माटेनुं साधन छे। पण ध्यान में आरूढ़ थई गया अर्थात आपणुं चित्त हमेशा आपणे ध्येय विषय में आपणे निष्ठ एकाग्र करी शकीए छे। बीजू कशुं करवानी आवश्यकता नहीं अगत्यनी वस्तु ए छे के मने हवे कंई करवानी आवश्यकता नहीं। ए चौथा श्लोक में कहे छे भगवान नितर आपणे एम अंदर अजंपो थई जाय के बस 11 वागे अमे आम शुं करूं शुं ना करूं एवुं थई जतुं होय એનો અર્થ એ થયો કે હજી કર્મની આવશ્યકતા અજંપો થાય ઘણી વાર આમ રેસલેસ બની જાય રોજ આપણે કામે જતા હોય ને એક દોડ ન જઈને ઘરે બેઠા હોય તો આમ માણસ એકદમ અજમ રેસલેસ બની જાય અને તેથી આમ કરે આમ કરે તેમ કરે એટલે માણસ રિટાયર્ડ થઈને ઘરમાં કંઈ 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 ને કંઈ કર્યા જ કરે આખો દડો ઓફિસમાં કર્યા કરતો હોય કે એની ફેક્ટરીમાં હવે નિવૃત્ત થયા પછી ઘરમાં કશું ને કશું કર્યા કરે કે ભાઈ તમે જાઓ ને બહાર જાઓ કંઈક કરો એમ કહેવામાં આવે છે વડે કારણ કે કર્મનોથી એટલે એવા ટેવાય કર્મની એવી આવશ્યકતા એના વગર અજંપો થાય સ્વામી હું કામ કરું ત્યારે મને શાંતિ થાય છે એનો અર્થ એ થયો કે કામ વગર શાંતિ થતી હોવાને કારણે એ કહ્યું મને કહે છે જ લોકો કે જો ને આ લોકો મને કહે તમે રિટાયર્ડ થઈ જાઓ રિટાયર્ડ થઈ જાઓ આટલા થાકી જાઓ છો આટલા થાકી જાઓ છો પણ હું તો રિટાયર્ડ થઈને શું કરું ઘરમાં એક દિવસ બેસું તો હોય હું તો થાકી જાઉં છું એટલે કામ કરીને થાકી જઈને અડધો કલાક આરામ કરો સારો તો કામ કર્યા વગર 5 કલાક બેસી રહું ખોટું પાંચે કલાક બેસીને મનમાં અજંપો થયા કારણ કરતા અડધો કલાક એટલે 5 કલાક કામ કરે ને અડધો કલાક સુવું સારું અંતે એવો અજંપો મનમાં ત્યાં જ્યાં સુધી હોય ત્યાં સુધી માણસ યોગમાં આરૂઢ થયો નથી એ કોઈ પ્રકારનો અજંપો ભગવાન પોતે જ કહે છે કે જ્યારે ચાલો શું ખાવું શું પીવું શું જોવું એવો અજંપો ના હોય એટલે એક તો ભોગનો સંકલ્પ ના હોય બીજો શું કરવું શું ના કરવું એવો કર્મનો સંકલ્પ ના હોય બે પ્રકારની વસ્તુઓ મનની અંદર વિક્ષેપ ઉત્પન્ન કરે આપણે એકલા એકલા બેઠા હોઈએ શાંતિ તો હોય પણ કઈ વસ્તુ ચિંતન કે ચલો ચા પીવું એવી કંઈક એમનો સંકલ્પ છે ને અથવા તો ચલો કંઈક કરવું તેમાંથી એક ક્યાં તો આપણી ઇન્દ્રિયો છે એમાં કંઈક સળવળાટ થતો હોવાને કારણે એ સળવળાટને શાંત કરવા માટે આપણે કંઈક ઇન્દ્રિયને ભોગનો એને વિષય આપીએ તો મનમાં સળવળાટ થતો હોય એ સળવળાટને શાંત કરવા માટે મનને પ્રવૃત્ત રાખી બે વસ્તુની જરૂર હોય પણ જ્યાં સુધી આ કોઈ પણ કારણથી મનમાં સરળ વળાટ હોય ત્યાં સુધી મનુષ્ય ધ્યાન યોગમાં આરૂઢ થયો નથી એ સરળ વસ્તુ છે અને ત્યાં સુધી કર્મ કરવું જ જોઈએ પણ એકવાર એવું થયું પછી કર્મની આવશ્યકતા કારણ કે પછી એ કર્મ પોતે જ વિક્ષેપ બની જતું હોય છે અને માટે એવી વખતે કર્મનો ત્યાગ કરવો જોઈએ એમ ભગવાન શમઃ એવ આનંદગીરી સમજાવે છે યોગારૂઢ છે તસ્ય એવ એવકાર તસ્યની સાથે જવાને કરતે બદલે શમઃ સાથે જવો જોઈએ તસ્ય શમઃ તસ્ય યોગારૂઢસ્ય શમઃ એવ કારણ મુચ્યતે એ જરાક વધારે પડતું એટલે કે એકદમ ભાર કે એને સંન્યાસ જ એને માટેનું સાધન છે એટલે કે કર્મ નહીં એવી જાતનો એક ભાર દઈને કારણ કે કહ્યું ને કે સીમાકરણમ આ ધ્યાન યોગમાં આરૂઢ થવાનું એ કર્મની એક સીમા છે ત્યાં સુધી પહોંચી ગયા પછી કર્મની આવશ્યકતા નથી કહેશે શંકરાચાર્ય સમજાવે શ્લોકમાં આરુરુક્ષોહ આરોઢુમ ઇચ્છતઃ અનારૂઢસ્ય ધ્યાનયોગે અવસ્થાતુમ અશક્તસ્યૈવ ઇત્યર્થઃ કસ્ય આરુરુક્ષોહ મુનેહે कर्मफलसन्यासिनः इत्यर्थः किमारुरुक्षोः योगं कर्म कर्म कारणं साधनमुच्यते आरुरुक्षोः मुनेः कारण के भगवाने शब्दो एवी तो गोठवेला छे के एक एक शब्द એટલે પ્રશ્ન પૂછી પૂછીને શંકરાચાર્યજી પેલા શબ્દનો અર્થ સમજાવે છે આરુરુક્ષો હો આરોઢુમ ઈચ્છો હો ઈચ્છતઃ આરોઢુમ ઈચ્છતઃ કે ઈચ્છો હો જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એનું નામ આરુરુક્ષો આરુરુક્ષો એટલે આરૂઢ થવા ઈચ્છનાર શમ
અનારૂઢસ્ય, કોણ આરૂઢ થવા ઈચ્છે? ધારો કે ઘોડા કોઈ પણ જગ્યાએ આરૂઢ થવા માટે કે ચડવા માટે કોણ ઈચ્છે? જે ત્યાં આરૂઢ થયો નથી તે છે. એટલે શંકરાચાર્ય કહે છે કે આ યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે, યોગરૂપી ઘોડા પર આરૂઢ થવા ઈચ્છે છે એ કોણ? જે અનારૂઢસ્ય, જે અત્યારે આરૂઢ થયેલો નથી. નહીં તો સાંભળે ઈચ્છે, ઘોડા પર બેસેલો માણસ ઘોડા પર આરૂઢ થવાની ઈચ્છા જેમ ના કરે, ઘોડાની નીચે હોય ઘોડા પર ન બેઠેલો માણસ જેમ આરૂઢ થવાની ઈચ્છા કરે, તેમ આ યોગમાં આરૂઢ થવાની ઈચ્છા કોણ કરે છે? જે અત્યારે યોગમાં આરૂઢ નથી. એટલે કેવો છે? ધ્યાન યોગ, ધ્યાન યોગે અવસ્થાતું અશક્તસ્ય, અર્થાત ધ્યાન યોગની અંદર અવસ્થા કે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે મનુષ્ય અશક્ત છે. ધ્યાનનો પ્રયત્ન કરતો હોય પણ જે મનુષ્ય પોતે ચિત્ત એકાગ્ર ન કરી શકતો હોય, જે વિષયમાં ચિત્તને કેન્દ્રિત ન કરી શકતો હોય, એને આપણે શું કહીએ? કે યોગમાં આરૂઢ થવા માટે અશક્ત આ મનુષ્ય. પણ એ ઈચ્છે છે કે હું આરૂઢ થવા ઈચ્છું છું. ઘણા લોકો અશક્ત હોય પણ ઈચ્છતા નથી હોતા. એટલે બધા કે અશક્ત લોકો નથી હોતા, અશક્ત લોકો આરૂઢ આરૂઢ નથી હોતા, આરૂક્ષુ. પણ કોણ આરૂક્ષુ છે? જે અશક્ત છે અને જે આરૂઢ થવા ઈચ્છે છે. મોટાભાગના માણસો અશક્ત જ હોય છે, પણ કોઈ એની ચિંતા નથી હોતી. એમાંના જે લોકો આરૂઢ થવા ઈચ્છનાર છે એવા, કશે આરૂક્ષો હો, એવો કોણ છે જે આરૂઢ થવા ઈચ્છે છે? તો કે મુને. હે, આ કેવો માણસ છે? મુનિ છે. તો મુનિ તો કોને કહેવાય? જે સતત મનન કરતો હોય એને મુનિ કહેવાય. તો આ તો કઈ કર્મ પ્રવૃત્ત છે એટલે એને મુનિ કેમ કહેવાય? એટલે કર્મફલ સંન્યાસીન ઇત્યર્થ. કઈક પ્રકારનું મનન એના માટે કહ્યું, કર્મફલ સંન્યાસીન. આ કર્મફળમાં આસક્તિ ન હોવી એ પ્રકારનું મનન એ કહે છે. આ માણસ મનન તો ઘણું કરતો હોય, કેમ? કેવું કર્મ કરવું, કર્તવ્ય કર્મ કેમ કરવું એ પ્રકારનું, અથવા તો કર્મફળનું જે આસક્તિ છે, કર્મ એ આસક્તિમાંથી મુક્ત હોવાને કારણે એટલે હું છે એને મુનિ કહ્યો છે. માટે આ મુનિ જેણે કર્મફળના સંકલ્પનો ત્યાગ કર્યો છે, અત્યારે જે ધ્યાન યોગમાં આરૂઢ નથી પણ જે ધ્યાન યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે, આવા મુનિ માટે અચ્છા. પણ શું કેમ આરૂક્ષો હો, પણ શું આરૂઢ થવા ઈચ્છે છે? યોગમ આરૂક્ષો હો. તો આ મુનિ જે યોગને અત્યારે યોગમાં અનારૂઢ છે, જે આરૂઢ થવા ઈચ્છે છે, એને માટે કર્મ કારણ ઉચ્યતે. ભગવાન કહે છે એને માટે કર્મ અર્થાત કર્મયોગ કારણ એટલે કે સાધન ઉચ્યતે. અર્થાત યોગમાં આરૂઢ થવા માટે કર્મયોગ એને માટેનું સાધન છે. પ્રત્યેક મનુષ્ય માટેનું સાધન યોગની, ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે કર્મ એટલે કર્મયોગ. ચિત્ત શુદ્ધિ દ્વારા ધ્યાન યોગ પ્રાપ્તિ ઈચ્છાયામ ઇતિ શેષઃ. અર્થાત આ કર્મયોગ પહેલા અંતઃકરણમાંથી આ સંકલ્પરૂપી જે મળ છે દૂર કરે છે, અને એમ કરીને આપણા ચિત્તને ધ્યાન યોગ માટે યોગ્ય બનાવે છે. પછી આગળ છે ભાષ્યમાં, યોગારૂઢસ્ય પુનઃ તસ્યૈવ શમઃ ઉપશમઃ સર્વકર્મભ્યો નિવૃત્તિઃ. કારણં યોગારૂઢત્વસ્ય સાધનમુચ્યતે. યોગારૂઢસ્ય તસ્યૈવ. આગળ ચર્ચા કરી આ શ્લોકની કે ભગવાન પહેલી પંક્તિમાં જેની વાત કરે છે એના કરતાં જુદી વ્યક્તિની બીજી પંક્તિમાં વાત કરો નહીં. પહેલી પંક્તિમાં જેની જે અધિકારીની વાત છે એની જ બીજી પંક્તિમાં વાત, યોગારૂઢસ્ય તસ્યૈવ. તસ્યૈવ યોગારૂઢસ્ય, એ જ મનુષ્ય હવે જ્યારે યોગારૂઢ થયો છે ત્યારે શમઃ ઉપશમઃ. ઉપશમ એટલે સર્વકર્મભ્ય નિવૃત્તિ. શમ એટલે ઉપશમ, ઉપરથી ઉપરમ થઈ જવું, કંઈ કરતા હોય એમાંથી શાંત થઈ જવું, સંકેલી લેવું. તો હવે એના માટે શમ એટલે ઉપશમ કારણ છે, સાધન છે. અર્થાત સર્વકર્મમાંથી નિવૃત્તિ એ હવે આ યોગારૂઢ મનુષ્ય માટેનું સાધન છે. શેના માટેનું સાધન છે? તો કે જ્ઞાનમાં નિષ્ઠા માટેનું સાધન છે. જો આ તો જ્ઞાન તો છે પણ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આ ધ્યાન યોગની આવશ્યકતા છે. એટલે નિધિધ્યાસનરૂપ ધ્યાન યોગ કે બીજા કોઈ પ્રકારનું ધ્યાન આપણે કરવા ઈચ્છતા હોય તો પણ ચિત્તમાં વિક્ષેપની, વિક્ષેપમાંથી મુક્તિ તો જોઈએ, અને એને માટે કર્મયોગ કોઈ પણ પ્રકારના ધ્યાન માટે. પણ અહીં આત્મજ્ઞાનનો સંદર્ભ હોવાને કારણે આ જે ધ્યાન છે એ ધ્યાન કેવું છે? આત્માનું ધ્યાન અર્થાત નિધિધ્યાસન,
तो निधिध्यासन आत्मज्ञान में निष्ठा प्राप्त करवा आ कर्मयोगनी आवश्यकता है। नहीं तो निष्ठा न प्राप्त कदाच अपने ज्ञान समझाए तो अपने मन निष्ठ थे कारण तरत भी अनेक विक्षोभ आए ने आ वस्तु क्या क्या जती रहती हो बधु समझे स्वामी जी पर कहीं कहीं अंदर उतरत नहीं क्या नहीं उतरत कारण समझण नहीं आगना पेला संस्कारों एवं भी तरत खसेड़ी नाखता होने कारण आप समझण में आप निष्ठ बनी सकता नहीं तो समझण निष्ठ बना आवश्यक है कि मन संकल्प पेला विक्षेपो ओछा थे हो जे ध्यान योग में आरूढ़ थे ज्ञान ध्यान ज्ञान में निष्ठा प्राप्त करने हम कर्म संन्यास एने साधन है। केवी रीते शंकराचार्य समझावे छे यावत् यावत् कर्मभ्यः उपरमते तावत् तावत् निरायासस्य जितेन्द्रियस्य चित्तं समाधीयते तथा सति सः झटिति योगारूढो भवति। यावत् यावत् कर्मभ्यः उपरमते जेम जेम मनुष्य कर्म माथी उपरम अर्थात कर्म माथी निवृत्त थतु जाय छे।